ચલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો આજે આપણે ધોરણ 6 સબ્જેક્ટ સમાજ ચેપ્ટર 3 સમજવાનું છે. શું નામ છે પાઠ 3? પ્રાચીન નગરો અને ગ્રંથો. ચાલો, પ્રાચીન નગરો અને ગ્રંથો એટલે શું? તો કે પ્રાચીન એટલે પહેલાંનું, સાવ જૂના સમયનું. નગરો એટલે કેવો ત્યાં વિસ્તાર હતો, અને ગ્રંથો એટલે કેવા કેવા ગ્રંથો હતા, એનું શું, એનો બધો અભ્યાસ આપણે આ પાઠમાં કરવાનો છે. ચાલો, આપણે અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દો સાંભળીએ છીએ. શું તમે તેનો અર્થ જાણો છો? સંસ્કૃતિ અને મનુષ્યની રહેણીકરણની સાથે સંકળાયેલ બાબત છે. સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમમાં માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે. સદીઓ જૂની આ સમાન આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડે છે. આ સભ્યતાઓ પૈકી આપણે હડપ્પીય સભ્યતાનો અભ્યાસ કરીશું. ચાલો, આમાં શું કહેવામાં આવે છે કે સાંસ્કૃતિક અને સભ્યતા, આ શબ્દ તો તમે પણ સાંભળ્યા હશે. શું કહે છે? સંસ્કૃતિ એટલે કે આપણા ભારત દેશમાં કઈ કઈ સંસ્કૃતિ, એટલે કેવા કેવા અલગ અલગ જગ્યાએ કેવા કેવી સભ્યતા હોય છે, કેવી કેવી સંસ્કૃતિ હોય છે, તેના વિશે આપણને આમાં જાણવામાં આવ્યું છે. તો શું કહે છે? આપણે બહારના દેશો કરતાં આપણા ભારતમાં શું કહે છે, સંસ્કૃતિ સભ્યતા સાવ અલગ છે. બધાનો રહેણાંક, પોશાક, બધાની શું કહે છે, આવડત, બુદ્ધિશક્તિ, એ પણ કૌશલ્ય, કલા, બધું અલગ અલગ આમાં બધું સર્જનવામાં આવ્યું છે. એટલે માનવની સંસ્કૃતિ અને સભ્યતા એ આપણા ઘરના સંસ્કારો ઉપરથી આપણને ખબર પડે છે. અને આવી જ રીતે આમાં હડપ્પીય સભ્યતાનો અભ્યાસ કરવાનો છે આપણે. ચાલો, આમાં આપણને એક નકશો આપેલો છે, એમાં નવા પાષણા, હડપ્પીય અને આધુનિક શહેરો, એટલે કેવા કેવા શહેરો હતા એ આમાં આપણને બતાવવામાં આવ્યા છે. ચાલો, પછી શું છે? તો કે હડપ્પીય સભ્યતાના સ્થળો. ચાલો, તેના સ્થળો કયા કયા હતા? તો કે હડપ્પીય સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. ચાલો, કયા સભ્યતા તરીકે? તો કે સિંધુ ખીણ. અને ઈસવીસન 1921 હડપ્પીમાંથી આ સભ્યતાના સૌ પ્રથમ અવશેષો મળી આવ્યા. અને ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા, મોહેંજોદડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગા અને રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે. શું કે છે? હડપ્પામાંથી 1921 એવા અવશેષો, એટલે જૂના એવા બધા સાધનો મળી આવ્યા છે. એમાં શું શું છે? તો કે હડપ્પા, મોહેંજોદડો, લોથલ, ધોળાવીરા એવા અલગ અલગનો સમાવેશ થાય છે. અને નકશામાં હડપ્પીય સભ્યતાનો સ્થળો દર્શાવવામાં આવ્યા છે. અને નકશામાં આ બધા જે અવશેષો મળી આવ્યા છે તેનો નકશામાં શું કે છે, સ્થળો દર્શાવવામાં આવ્યા છે તે જુઓ. તેમાંના કેટલાક મુખ્ય નગરોને નગરરચના અને તેમની વિશેષતાઓનો પરિચય મેળવીએ. ચાલો, આપણે એને પરિચય મેળવીએ. તો પહેલું શું છે? તો કે નગરરચના. ચાલો, નગરરચના એટલે કેવી? તો કે એની આની બધી જ અલગ અલગ જગ્યાએ નગરો સ્થળો આપેલા હોય, તેમાં અંદર બધા શહેરો, અંદર બધી સોસાયટીઓ, એવા એવા અલગ અલગ નગરો કેવા છે, તેની લાક્ષણિકતા શું છે, એ આપણને નગરરચનામાં જોવા મળશે. આયોજનબંધ નગરરચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. નગરોની રચના એક સમાન થયેલી હતી. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. શું કે છે? એક સમાન બધી એક સરખા બધા નગરો જોવામાં આવતા હતા અને દેખાય છે. એક સમાન, કોઈ નાનું કે મોટું એવું નહીં, પણ બધા એક સમાન, એક સરખા. અને તમામ સ્થળોએ પશ્ચિમ તરફ એક કિલ્લો મૂકેલો છે. આ રીતે તેની નગરરચના હતી. ચલો, પછી શું છે? તો કે બંનેને જુદો પડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો. જો આમાં આપણને નકશામાં દેખાય છે ચિત્રમાં કે વચ્ચે શું છે, રાજમાર્ગ આખો આવેલો છે. અને બે સાઈડ નગરરચના સરખી જ જોવા મળે છે, બે સાઈડ સરખી સરખી જ છે. અને પશ્ચિમમાં આવેલા કિલ્લાને ફરતે કોટ હતો. ફરતે કોટ એટલે આખો આડ બાંધેલી હતી. અને કિલ્લામાં સંભવત શાસકો રહેતા હોવા જોઈએ. તેમની નગરરચનામાં મોટા ભાગે ઈંટો વપરાતી હડપ્પીય સભ્યતાની નગરોની કેટલીક વિશેષતાઓ જોઈએ છે. શું કે છે? આ રચના બનાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ઈંટો દ્વારા આખી રચના બનાવવાની છે. હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા એની આયોજનબંધ મકાન વ્યવસ્થા હતી. અને પૂર અને ભીજથી બચવા માટે મકાનો ઊંચા એટલા પર બાંધવામાં આવતા હતા. અને અહીંના મકાનોની એક વિશેષતા એ હતી કે મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા અહીં એક અને બે માળના મકાનો જોવા મળતા હતા. અહીંના રસ્તાઓ સુવિધાજનક અને શહેરના મુખ્ય બે રાજમાર્ગો એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો હતો.
સૂકે છે તેના રસ્તાઓ કેવા બનાવેલા છે, જ્યાં પૂર કે વરસાદના ભેજના હિસાબે કોઈના મકાનમાં પાણી ન ભરાય, ભેજ ન લાગે એ રીતે ઉપરના માળે મકાન બનાવવામાં આવ્યા છે, અને ઊંચા ઓટલા બનાવી એની ઉપર મકાન બાંધવામાં આવ્યા છે. આ રીતે પાણી કે પૂર આવે વરસાદનું તો પાણી અંદર ના જાય અને ભેજ પણ ના લાગે, અને બધાના મકાન ત્યાં બે માળાના એક સરખા જ જોવા મળે. અને શું કહે છે, એક ઉત્તર દક્ષિણ અને બીજો પૂર્વ પશ્ચિમ તરફ બે મુખ્ય રસ્તાઓ બનાવેલા છે. ચાલો આમાં તમે જોઈ શકો છો કઈ રીતે મોહેંજોદડોના બનાવેલા છે. ચાલો પછી શું છે, તો કે માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા અને રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવ્યું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય છે. શું કહે છે, માર્ગો એટલે રસ્તા વચ્ચે શેરીઓ મૂકેલી હતી. બે શેરીઓ એક શેરીમાંથી બીજી શેરીમાં પણ જઈ શકે, અને કાટખૂણે પણ કાપવામાં આવતા એટલે કાટખૂણા ઉપર પણ મકાન હોય ત્યાંથી પણ જઈ શકે. આ રીતે તેનું આયોજન કરેલું હતું. જાહેર રસ્તા ઉપર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે, અને હડપ્પાકાલીન સભ્યતાના લોકોનો વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી. શું કહે છે, ત્યાં પાણીનો નિકાલ માટે પણ એની વ્યવસ્થા મૂકેલી હતી, અને રાત્રે અંધારું હોય તો એના માટે પણ લાઇટોની વ્યવસ્થા હતી. દરેક મકાનનું પાણી નાની નાની ગટર અને નાની ગટરમાંથી પણ મોટી ગટરમાં જતું, અને મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું. શું કહે છે, અને મકાનમાં નાની નાની ગટરો મૂકવામાં આવી, એ બધું ખરાબ પાણી મોટી ગટરમાં જઈને બારે નગરની બહારે વહી જાય એવી વ્યવસ્થા મૂકેલી હતી. મોહેંજોદડોમાં એક જાહેર સ્નાનનગર મળી આવ્યું. આ સ્નાનનગરની વચ્ચે સ્નાનકુંડ છે, અને સ્નાનકુંડમાં ઉતરવા માટે એ બાજુએ પગથિયાની વ્યવસ્થા છે, અને સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલાવ ઓરડીઓ છે, અને ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનનગરનો ઉપયોગ થયો હશે. શું કે છે, આમાં એક બીજું અવશેષ કયું મળેલ આવ્યું, સ્નાનનગર નાનો અમથું સ્નાનકુંડ, એનો ઉપયોગ કંઈ પ્રસંગ ધાર્મિક કાર્યક્રમ કે એવું કંઈ હોય તો ત્યારે પણ તેનો ઉપયોગ થઈ શકે, અને એમાં પગથિયાં મૂકેલા હતા એ પગથિયામાંથી જવા માટે વ્યવસ્થા હતી કરેલી, એટલે પગથિયાં ચડીને એમાં જઈ શકાતું. અને ઉપરાંત મોહેંજોદડોમાંથી મળી આવેલા સ્નાન ભાવાળાવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે, અને શું કહે છે, તેની ઓળખ આપવામાં આવી કે આ સ્નાનગૃહ છે. હડપ્પા પંજાબના મોટે ગોમરી જિલ્લા હાલ પાકિસ્તાનમાં આવેલો પુરાતત્વીય સ્થળ છે. હાલમાં પણ તે હજી ક્યાં છે, પંજાબના મોટે ગોમરી જિલ્લામાં જોવા મળે છે. હડપ્પા સિંધુ ખીર સભ્યતાનું મુખ્ય નગર હશે. અહીંની મુખ્ય વિશેષતા તેના શું કે છે, ભંડારો છે. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે, અને અહીંની મુખ્ય વિશેષતા શું છે, અન્ન એટલે અનાજ. માણસોને આપણે ખાવા તો જોઈએ અનાજ, તો પણ તેના કેટલા, નદી કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે અલગ અલગ જાતના અન્નના. લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલો છે, અને લોથલ ક્યાં આવેલો, અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં, ત્યાં પણ એક ભોગાવો એટલે મોટો નદી કિનારો આવેલો છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે, તેને ધક્કો અને ડોકયાર્ડ માનવામાં આવે છે. શું કે છે, ત્યાં એક બંદર અને ઔદ્યોગિક નગર હતું, અને ત્યાં એક ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે. તે અહીં આવતા વાહનોને લોગરી માલસામાન ચઢાવવા ઉતારવા કામ અને ઉપયોગમાં આવતું લોહાનું માની શકાય છે. શું કે છે, એ કેમાં ઉપયોગમાં આવતું, કે માર્ગ ચડાવવા માટે મૂકવા માટે એમાં ઉપયોગમાં આવતું. અને આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલી છે. શું એમ, વખારો અને મણકા નાના નાના જે હોય એ પણ બધું બનાવવામાં ત્યાંનો ઉપયોગ કરવામાં આવતો, અને એ ફેક્ટરી આખી હતી, આખું કારખાનું, તેમાં વખારો અલગ અલગ જાતની બનાવવામાં આવે અને મણકા બનાવવામાં આવતા નાના નાના, જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમુદ્ર બંદર હશે, અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે થતો હશે. જેથી આપણે કહી શકીએ કે લોથલ પ્રાચીન ભારતનું સમુદ્ર બંદર હશે, અને આંતરરાષ્ટ્રીય માટે વેપાર માટે પ્રખ્યાત હશે. ચાલો પછી શું છે, લોથલ બંદરનો ધક્કો. ચાલો આપણને જે આ બંદરમાં બતાવેલું છે તો શું છે, ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં શું છે, ખડીર બેટ વિસ્તારમાં આવેલા પુરાતત્વીય સ્થળ છે. ધોળાવીરામાં હજી પુરાતત્વ એટલે હાલમાં પણ હજી સ્થળ જોવા મળે છે. સામાન્ય રીતે હડપ્પીય નગરો બે ભાગમાં વહેંચાયેલ છે, જ્યારે ધોળાવીરાનું નગર ત્રણ ભાગમાં. શું કે છે, હડપ્પીય નગરો બે ભાગમાં વહેંચાયેલા છે, પણ ધોળાવીરનું નગર કેટલા ભાગમાં, ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પહેલું શું છે, કિલો સિટાડલ, બીજું ઉપલું નગર અને ત્રીજું નીચલું નગર.
આ ત્રણ વિસ્તારમાં વેચાયેલું છે. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. શું કે છે? ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા શેમાં છે? વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ. પાણીનો સંગ્રહ અને સ્ટેડિયમ રમવા માટેનું મેદાન માટે મૂકેલી છે. રાજ્યનું કાલિંગબન નગર હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. શું કે છે? રાજસ્થાનનું કાલિંગબન બંગણનગર એ શું કે છે? હડપ્પીય સભ્યતાની કૃષિ એટલે ખેતી માટે મુખ્ય મથક એટલે મુખ્ય સ્થળ હતું. અહીં ખેડેલા ખેતરોના અવશેષો તેને સાબિતી પૂરી પાડે છે. શું કે છે? અહીંયા ખેડેલા ખેતર એટલે ખેતરમાં જે પાક અનાજ વાવ્યા હોય એટલે બધું ખેડી નાખ્યું હોય તેના અવશેષોની સાબિતી હજુ પણ ત્યાં પૂરી પાડે છે. અહીં મળી આવેલા તાંબાના અવશેષો અને પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે અને આ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે. શું કે છે? ત્યાં તાંબાના અવશેષો હજી પુરવાર એટલે હજી પણ ત્યાં પુરાવો છે કે અને આ ઓજારો શેમાં ઉપયોગમાં આવતા હશે કે કૃષિ ક્ષેત્રમાં ઉપયોગમાં આવતા હશે ખેતી માટે. આમ સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત સુંદર ઇન્જિનિયરિંગણા ધરાવતું આયોજનબંધ અને કૌશલ્યુક્ત હતું. તેમાં તે વખતના શાસક વર્ગની શાસન શક્તિ, ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલાશક્તિનું અદ્ભુત પ્રતિબિંબ મળે છે અને પ્રતિબિંબ ત્યાં દેખાઈ આવે છે. શું કે છે? આમ સિંધુ ખીડી સભ્યતાનું નગર આયોજન અને સભ્યતા એને કંઈક સારો વિચાર કરીને જે આખું આયોજન બનાવેલું છે. શું કે છે? સુંદર અને આમ જોવાલાયક અને આમ ઉપયોગી બનેલું છે અને કૌશલ્યુક્ત એટલે આમાં કંઈક કળા વાપરેલી છે જે આમ બધું આપણે જોઈ શકીએ છીએ. અને આ રીતે હજી હાલમાં પણ એ લોકો બધા પુરાવા પણ ત્યાં છે અને આ રીતે સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન બનાવવામાં આવ્યું છે. અને આમ ત્યાંના જે કારીગરો કામ કરતા હશે એની પણ કલાશક્તિનું અદ્ભુત પ્રતિબિંબ જોવા મળે છે. જે આપણે કારીગરો કામ કરતા હોય એને આપણે મેપ બતાવી દઈએ પણ જે કલા એની હોય જે આવડત છે એનામાં એ રીતે આ બધું કામ કરતા હોય છે. અને આ રીતે એનું સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન હતું. ચલો થેન્ક યુ. અને આપણે હજી પાર્ટ 2 અભ્યાસ કરીશું એમાં નેક્સ્ટ પછીના પોઈન્ટ. ચલો થેન્ક યુ. અને સમય સમજવાનું છે અને ઘરે વાંચવાનું છે. થેન્ક યુ.